गुजरात के बड़ौदा से एक बड़ी खबर सामने आ रही है, जिसमें रेलवे पुलिस की ओर से गिरफ्तार की गई 3 लड़कियां नारी संरक्षण गृह से फरार हुई है। इनमें से 2 लड़कियां बांग्लादेशी बताई जा रही है, जिन्हें रेलवे पुलिस ने अभी कुछ ही दिनों पहले गिरफ्तार किया था। नारी संरक्षण गृह की छत कूद कर आज सुबह तड़के 3 लड़कियां फरार हुई है। इनमें से मौसमी शेख यास्मीन और पॉपी बेगम शेख, ये 2 लड़कियां बांग्लादेशी बताई जा रही है। आपको बता दें, इन आरोपी लड़कियों से देश की सर्वोच्च जांच एजेंसी पूछताछ करने वाली थी और उससे पहले ही ये लड़कियां फरार हुई है, जिससे कई सवाल उठ खड़े हुए हैं। अत्रेनी संस्था में तारीख 11 रोज रेलवे पुलिस मार्फत 3 बहनों ने मुकवामां आवेला हता, जेमांथी एक बहन पश्चिम बंगाल कोलकाता रहेवासी अने अन्य 2 बहनों मूल बांग्लादेश वतनी हता, जेओने पुलिस द्वारा रेलवे पुलिस द्वारा अटक करवामां आवेल हती। અને આજ રોજ 15 તારીખના રોજ તેઓ અહીંયા સંસ્થામાંથી ભાગી ગયેલ છે। નામ એક બહેનનું નામ મોસમી છે, બીજી બહેન યાસ્મીન અને ત્રીજી બહેનનું નામ પોપી બેગમ। રાત્રે 3 વાગ્યાના બનાવ બનેલ છે, રાત્રે 3 વાગ્યાનો બનાવ બનેલ છે અને સંસ્થામાંથી ડસ્ટબિનની ઉપર એ લોકો ઊંધી પાડીને ડસ્ટબિનની ઉપર ચડી અને ટેરેસ પર જઈને છાજલી પરથી નીચે ઉતરીને દિવાલ ફેન્સિંગ કૂદીને એ લોકો ભાગેલા છે। ઊંચી દિવાલ છે, એની ફેન્સિંગ કૂદીને ભાગેલ છે અને મેં પોલીસમાં જાણવા જોગ અરજી આપેલ છે। વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં નારી સંરક્ષણ કેન્દ્ર તરફથી અમને પોલીસને જાણ થઈ છે કે આ 3 યુવતીઓ કે જે રેલવે પોલીસે બાંગ્લાદેશી હોવાના કારણે એમને પકડેલી, આ બાબતે વડોદરા રેલવેમાં ગુનો પણ રજીસ્ટર થયેલો। એમની પૂછપરછ કરી અને 11 માર્ચે નારી સંરક્ષણ કેન્દ્ર ફતેગંજ મૂકવામાં આવી, 4 દિવસથી અહીંયા જ હતી અને આજ વહેલી સવારે પાછળની દિવાલેથી કૂદી અને નાસી ગયેલ છે એવી હકીકત અહીંના મેનેજરશ્રી તરફથી જાણ થતાં અમે રેલવે પોલીસને પણ જાણ કરી છે અને અમે ફતેગંજ પોલીસે પણ આ બાબતે તપાસ હાથ ધરી છે। હાલ અમે અહીં આપ જોઈ રહ્યા છો, અમે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છીએ અને ઇવન વડોદરા પોલીસને પણ રેલવે પોલીસને પણ જાણ કરી છે અને એ પણ આ તપાસમાં જોડાઈ છે અને વહેલામાં વહેલી તકે એ પકડી જાય એ દિશામાં અમે પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान, बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।